ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહ્યું છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 75.67% તો સૌરાષ્ટ્રમાં 73.57% વરસાદ વરસી ચુક્યો છે. ગુજરાતમાં ભાજપના જ નેતા દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. આ નેતા સાથે અમદાવાદના પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ખેલાડી સાઈ અશોક ભારત તરફથી અધિકારી તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેનાર સૌથી યુવા ભારતીય બનશે. દિલ્હીની તિહાર જેલમાં 125 કેદીઓ HIV પોઝિટિવ મળી આવ્યા છે. 200 કેદીઓમાં સિફિલિસની બીમારી જોવા મળી છે. TBનો કોઈ પોઝિટિવ કેસ નથી. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં પોલીસે 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. પોલીસે દરેક આતંકવાદી વિશે માહિતી આપનારને 5,00,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કર્યું છે. કેપિટલ માર્કેટે રેગ્યુલેટર સેબીએ ભાગેડુ લીકર બિઝનેસમેન વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. સેબીએ માલ્યાને શેરબજારમાં પ્રતિબંધિત કરી દીધો છે. ફ્રાન્સમાં પેરિસમાં રોવિંગમાં મેન સિંગલ્સમાં ભારતીય ખેલાડી બલરાજ પંવાર 4 સ્થાને આવતા તે હવે પછીના રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શક્યો ન હતો, જોકે તેની પાસે હજુ એક તક છે. કોહલીનું પાત્ર ભજાવનાર કુશ શાહે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહી દીધું છે. ગઈકાલે શુક્રવારે પ્રસારિત થયેલા એપિસોડમાં કુશ તેના પાત્રને વિદાય આપતો જોવા મળ્યો હતો. કર્ણાટકમાં પૂર્વ બોયફ્રેન્ડે 24 વર્ષની યુવતીની PGમાં હત્યા કરી દીધી છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે. અભિનેત્રી તાપસી પન્નુએ પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીનો ફોટો શેર કર્યો છે, જેમાંથી તેના પતિ સાથે જોવા મળે છે. આ પ્રથમ વખત છે જ્યારે તેને પતિ સાથે ફોટો શેર કર્યો છે.